ચેતનભાઈ આપ શરૂ કરી શકો. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંતુંડાર્ય જૈનધર્મોષ્ટુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ તેનમ દેતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ ગુંજતી ભાઈ છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન મય કરે એમને તે મારું જેવી પરમાણુ માત્ર નથી. એ જાણતો અરહંત ને હું દ્રવ્ય ને સંદેહ બની તે જીવ જાણે આત્મને તશુમો પામે નથી. અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ એક શુદ્ધ કથાય ની જે જ્ઞાત છે તો તે જ છે. જેમને થયું તેમ જ્ઞાન નથી કારક નથી વેડે કરે જાણે જે કર્મો દેવી પીડા બંધ તેનો મોક્ષ જો વચન મેં અનુપમ ગતિ પામેલ છે. મંદી કહું સુખ કથિત આશ્રમ પ્રાપ્ત કહો સ્થાપ નિધિને મોક્ષ પંથે અનુભવ તીરને એમાં જ નિત્ય વિહાર કર નહી વિહાર પર દ્રવ્ય ઓમ શ્રી નમ શિત્ય નમ શિત્ય નમ શિત્ય. આપણી ચર્ચા નિયમસાર પરમાગમ પર કારણસૂત પર્યાયના વિષય ઉપર ચાલી રહી છે. નિયમસાર એક કોઈ અપૂર્વ શાસ્ત્ર છે. પંચ પરમાત્મ જે કુંકુંડ આચાર્ય ભગવાને રચેલા એમાં નિયમસાર તેમને પોતાની નિજ ભાવના અર્થે રચના કરેલી છે. અને પોતાની નિજ ભાવના અર્થે જયારે આચાર્ય ભગવાન કોઈ શાસ્ત્રની રચના કરતા હોય તો આચાર્ય ભગવાન સાતમા છઠ્ઠા ગુણસ્થાને જયારે ઝૂલતા હોય ત્યારે એની કોઈ વિકલ્પાત્મક ભૂમિકા આવે ત્યારે એમાં આવું કોઈ અદભુત ન્યાયયુક્ત જે શાસ્ત્રની રચના થાય અને એમણે પોતે જ પોતાની શુદ્ધિની વૃદ્ધિ કેવી રીતે થાય અને એ શુદ્ધિ પૂર્ણતા રૂપે વૃદ્ધિ થઈને કેમ પરિણમે એવી સાતમા છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં સાતમાની નિર્વિકલ્પ દશા છઠ્ઠા ગુણસ્થાનની વિકલ્પાત્મક દશામાં શાસ્ત્રની રચના એમને કરી અને એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કેવી રીતે થાય એના માટે આ શાસ્ત્રની રચના એમને કરેલી છે. સમ્યક દર્શન જ્ઞાન ચારી ત્રાણી મોક્ષ માર્ગ તો એમને પ્રગટ થઈ ગયેલા. આગળ જતા પંચમ ગુણસ્થાન શ્રાવકનું અને ત્યારબાદ સાતમું છઠ્ઠું ગુણસ્થાન મુનિરાજનું પ્રચુર સ્વસંવેદનની ધારા જેને પોતાની પરિણતિમાં નિરંતર ચાલતી હોય એવા કોઈ કુંકુંડ આચાર્ય ભગવાને પોતાની ભાવના માટે આ શાસ્ત્રની રચના કરેલી. અને એ શાસ્ત્રની રચના એમણે કરી અને એમની ટીકા કરનારા પણ જે મુનિરાજ પદ્મ પ્રબલ ધારીદેવ મળી ગયા એ પણ ભાવિ તીર્થાધિનાથ થવાના છે એમણે આની અલૌકિક ટીકા કરેલી છે. એ મુનિરાજ પણ સાતમે છઠ્ઠે ગુણસ્થાને ઝૂલનારા, આચાર્ય પણ સાતમે છઠ્ઠે ગુણસ્થાને ઝૂલનારા અને એનો સુમેળ કરી અને કારણ ને કાર્યની સંધિપૂર્વક આખા નિયમસારની રચના કરવામાં આવી છે. કારણ કે નિયમસાર છે એમાં મોક્ષ માર્ગ અને મોક્ષ એવી કાર્યરૂપ સુધી એવી રીતે પ્રગટ થાય
એનું આખું પ્રકરણ નિયમસારમાં આવ્યું છે અને એ કાર્યરૂપ સિદ્ધિની પ્રગટતા એનું કારણપણું અંદરમાં કારણપણે કાળી દ્રવ્યમાં કેવી રીતે પડેલું છે એવી કારણને કાર્યની સંધિ કરી અને આખો વિષય અહીંયા પ્રતિપાદિત આચાર્ય ભગવાનને મુનિરાજ દ્વારા કરવામાં આવેલો છે. એવું કોઈ આ એક અલૌકિક પરમાગમ છે નિયમસાર, જેમાં એટલી એટલી ઘણી ગાથાઓ એવી છે કે જેમાં તો માત્ર સ્વીકારી દ્રવ્યને જ ઉર્ધ્વપણે બતાવવામાં આવ્યું છે. બધી પર્યાયોને હે પરદ્રવ્ય અને પર સ્વભાવ જયારે આચાર્ય ભગવાન કહી દેતા હોય, સાતેય તત્વોના સમૂહને જયારે પરદ્રવ્ય છીએ, ત્યારે પર્યાયને સાહિત ભાવને પણ જયારે પર સ્વભાવ પરદ્રવ્યને હે કહેતા હોય, તો બહારના સંયોગી પદાર્થો તેની વિભાવરૂપ પર્યાયો, મોહરા દ્વેષરૂપ અજ્ઞાન પર્યાયો, એની ચર્ચાનો તો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવિતામાં થતો નથી. એવી કોઈ અપૂર્વ વાતો નિયમસાર પરમાગમમાં આવી ગઈ છે અને એ વાતોનું પૂજ્ય ગુરુદેવશ્રીએ જે સ્પષ્ટીકરણ કરેલું છે, કોઈ અલૌકિક અને અદભુત સ્પષ્ટીકરણ આપણી પાસે ઉપલબ્ધ છે. એમાં આપણી ચર્ચા આ નિયમકારનો કોઈ એવો મુખ્ય વિષય કે જેને કારણ શુદ્ધ પર્યાય નામથી ઓળખવામાં આવે છે. કારણ શુદ્ધ પર્યાય એવો શબ્દ 15મી ગાથા નિયમસારની છે, એને આચાર્ય ભગવાને મુનિરાજે મૂકેલો છે અને એની શરૂઆત આ નિયમસાર પરમાગમમાં 3જી ગાથાથી એમણે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહી અને એનું અંદરમાં કારણપણું વર્તમાન શુદ્ધ પ્રગટ થતી પર્યાયો કાર્યરૂપ છે એનું કારણ પણ અંદરમાં પડેલું છે, ત્યાંથી 3જી ગાથાથી આખી શરૂઆત કરેલી છે. 3જી ગાથામાં વિજ્ઞાન ચેતના પરિણામ કહી, 7મી ગાથામાં કારણ પરમાત્મ પણ બતાવી, 9મી ગાથામાં કારણ શુદ્ધ જીવ બતાવી અને 10મી ગાથા જે અહીંયા અત્યારે આપણે ચાલુ કરેલી છે એમાં આખા ઉપયોગના પ્રકારોનું વર્ણન છે. ઉપયોગ છે એ જીવનો સ્વભાવ છે, જીવ છે તે ઉપયોગવાન છે અને ઉપયોગ છે તે જીવનો સ્વભાવ છે. કારણ શુદ્ધ પર્યાયની જે કાંઈ ચર્ચાઓ ચાલે તેમાં માત્ર સ્વભાવની ચર્ચાઓ રહેલી છે, તેમાં કોઈ વિભાવ કેવી રીતે પ્રગટ થાય, વિભાવ પ્રગટ થાય એવો કોઈ આત્મામાં ગુણ છે કે નહીં એવી કોઈ ચર્ચા આમાં ન કરતા સ્વભાવ અંદરમાં કેવો પડેલો છે અને એ સ્વભાવની શુદ્ધતા રૂપે કાર્ય કેવી રીતે આવે એની મુખ્યપણે ચર્ચા અહીંયા કારણ પણ અંદરમાં બતાવીને કરવામાં આવેલી છે. એવી આ ઉપયોગના પ્રકારોના વર્ણનની આખી ચર્ચા નિયમસારની 10મી ગાથામાં આવેલી છે. આપણે ગયા રવિવારે જોયેલું કે ઉપયોગના એમાં 14 ભેદ પાડેલા છે, 14 ભેદ. 9 ભેદ જ્ઞાનના છે અને 5 ભેદ છે એ દર્શનના છે. 9 ભેદમાં અને 5 ભેદમાં જ્ઞાન અને દર્શનના જે ભેદો છે એમાં જ્ઞાનનો એક ભેદ છે એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે, દર્શનનો એક ભેદ છે એ કારણ સ્વભાવ દર્શન ઉપયોગ છે અને બાકીના 8 ભેદ છે જ્ઞાનના અને દર્શનના 4 ભેદ છે એ બધા કાર્યરૂપ ભેદો છે, પર્યાયરૂપ ભેદો છે, ઉત્પાદ્યરૂપ ભેદો છે. અને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કારણ સ્વભાવ દર્શન ઉપયોગ છે એ ત્રિકાળનું અંદરમાં રહેલું ધ્રુવ સ્વભાવનું ધ્રુવ વિશેષપણું બતાવે છે. ધ્રુવ સ્વભાવ અનંત ગુણાત્મક ત્રિકાળી દ્રવ્ય સામાન્ય છે અને એનું ધ્રુવ વિશેષ છે એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કારણ સ્વભાવ દર્શન ઉપયોગ રૂપે રહેલું છે. અને એવા કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગના જે 8 ભેદ બતાવવામાં આવે છે એમાં એક ભેદ છે એ કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ તરીકે બતાવે છે, એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. અને બાકીના જે ભેદો બતાવવામાં આવે છે
એમાં ચાર મતિશ્રુત અવધિ મન પર્યયના ભેદ છે એ સમ્યક જ્ઞાન બતાવવા માટેના છે, અને ત્રણ ભેદ કુમતિ કુશ્રુત ને અવધિ છે કુ અવધિ એ મિથ્યા જ્ઞાન બતાવવા માટેના ભેદો છે. એવી રીતે એક કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, એક કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ કેવળ જ્ઞાન, કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ ધ્રુવ કારણ સુત પર્યાય રૂપ એની ચૈતન્ય રૂપ વર્તતી અંદરમાં ધ્રુવ રૂપે શાશ્વત રૂપે ધ્રુવ વિશેષ રૂપે એક રૂપપણે અનાદિ અનંતપણે એ અભેદ ત્રિકાળી દ્રવ્ય સામાન્ય સાથે ધ્રુવ વિશેષ અભેદપણે જે વર્તેલી છે એ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈ અને આખું એક ત્રિકાળી દ્રવ્ય અખંડપણે રહેલું છે એને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે છે. અને એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ એમાંથી પ્રગટતો કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. બાકીના જે કાંઈ ભેદો છે સાત ભેદો મતિશ્રુત અવધિ મંતર્યય સુમતિ સુશ્રુત સુ અવધિ ને સુમંતર્યય એ સમ્યક પ્રકાર બતાવે છે, કુમતિ કુશ્રુત ને કુ અવધિ એ મિથ્યા જ્ઞાન બતાવે છે. આવી રીતે નવ ભેદો જ્ઞાનના છે. દર્શનના ચાર ભેદ છે અને પાંચ ભેદમાંથી એક ભેદ છે એ કારણ સ્વભાવ દર્શન ઉપયોગ છે, એ ત્રિકાળમાં અવસ્થિત છે જ્ઞાયક ભાવમાં અવસ્થિત છે, એને પણ ધ્રુવ વિશેષ દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. ધ્રુવ સામાન્ય ધ્રુવ વિશેષ દર્શન ઉપયોગ છે એ બે થઈને આખો એક દ્રષ્ટિનો વિષય છે, અને એમાંથી પ્રગટ થતું કાર્યરૂપી કેવળ દર્શન છે એને કેવળ દર્શન શુદ્ધ કહેવામાં આવે છે. અને વિભાવ દર્શન જે ત્રણ પ્રકાર છે એ ચક્ષુ અચક્ષુ ને અવધિ એ વિભાવ દર્શનના પ્રકારો છે. આવી રીતે ચૌદ પ્રકારના જે કઈ ઉપયોગ છે એની ચર્ચા આપણે ગયા રવિવારે સંપૂર્ણપણે જોઈ લીધેલી, જે આ મુખ્યપણે આ ગાથામાં એ ચર્ચાઓ આવે છે. અહીંયા જે મુખ્યતા બતાવવી છે ઉપયોગ વિશેની, એ ઉપયોગ છે એ જીવની એક સ્થિતિ છે, જીવની એક વર્ણનાત્મક બતાવતી સ્થિતિ છે. ઉપયોગ સિવાય કોઈ પદાર્થથી જીવને ઓળખી શકાતો નથી, કારણ કે ઉપયોગ છે એ જ્ઞાન દર્શનનો વર્તમાન પણ હોય છે અને ઉપયોગ જ્ઞાન દર્શનનો ત્રિકાળ પણ હોય છે, અને એ ઉપયોગવાન સાથે નિત્યતાદાત્મકપણે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગને કારણ દર્શન સ્વભાવ ઉપયોગ વર્તતો હોય છે નિત્યતાદાત્મકપણે, અને અનિત્યતાદાત્મકપણે વર્તમાન પ્રગટતો જ્ઞાન ઉપયોગને દર્શન ઉપયોગ તેની સાથે વર્તતો હોય છે. એટલે જ્યારે પણ જીવને નક્કી કરવો હોય, જીવની નિર્ણયની ભૂમિકા સિદ્ધ કરવી હોય, જયારે જીવને જાણવો હોય દેખવો હોય, ત્યારે માત્ર તેના ઉપયોગ દ્વારા જ એનું વર્ણન થઈ શકે છે. કારણ કે ઉપયોગ સદાય જીવની સાથે રહેતો હોય છે, બીજી બધી વસ્તુઓ એનાથી જુદી પડી શકે પણ ઉપયોગ જીવથી જુદો નથી પડી શકતો. જેમ કે રાગ છે તો રાગ જીવથી જુદો પડી જાય, દરેક અવસ્થામાં રાગ ન હોય, મિથ્યા દર્શનની અવસ્થામાં રાગ ઉપલબ્ધ હોય, સમ્યક દર્શનના કારણે નિર્વિકલ્પ બતાના કારણે રાગ ન હોય, એવી રીતે યથાખ્યાત ચારિત્ર થતા રાગ ચાલ્યો જતો હોય, એવી રીતે રાગનું અસ્તિત્વ પ્રત્યેક સમયે પ્રત્યેક કાર્યના સમયે એ દરેક પર્યાયમાં રાગ હોય જ એવો નિયમ નહીં, એવી રીતે કેવળ જ્ઞાન પણ દરેક પર્યાયમાં હોય એવો નિયમ નહીં, એવી રીતે મતિશ્રુત જ્ઞાન પણ દરેક પર્યાયમાં હોય એવો નિયમ નહીં, પણ ઉપયોગ નામનું જે તત્વ છે, ઉપયોગ નામની જે એની ભૂમિ છે, એ ભૂમિમાંથી જે ઉઠતો ઉપયોગનો પ્રકાર છે, એ જ્ઞાનનો ઉપયોગ કોઈ પણ કાળે સદૈવ એની સાથે વર્તતો અને સદૈવ એની સાથે ઉત્પાદરૂપ રહેતો એ કાયમ વર્તતો હોય છે. એટલે જીવની ઓળખાણ હંમેશા ઉપયોગથી થઈ શકે છે. જો એ ઉપયોગ એને ખ્યાલમાં આવી જાય
તો એ ઉપયોગવાનનો ઉપયોગ છે, અને એ ઉપયોગથી ઉપયોગવાનને નક્કી કરી શકાય છે, જાણી શકાય છે, માણી શકાય છે, અનુભવી શકાય છે. એટલે ઉપયોગની સ્થિતિનું વર્ણન આખી નિયમસારની 10 નંબરની ગાથામાં આવ્યું છે. ઉપયોગ છે એ ખરેખર વર્તમાન પ્રગટ થતો ઉપયોગ છે, હંમેશા એક નિયમ છે. કોઈ પણ પ્રકારનું વેદન હોય, વેદન વેદન એટલે અનુભૂતિ, અનુભૂતિ એટલે સ્વસંવેદન. એ સ્વસંવેદન જ્યારે આત્મિક વેદન જ્યારે જીવને પોતાના કાર્યમાં આવે છે, પોતાના ઉપયોગમાં આવે છે, ત્યારે એ વેદન વાસ્તવિકપણે વર્તમાન પ્રગટ થતા ઉપયોગમાં આવતું હોય છે. અને એ વર્તમાન પ્રગટ થતા ઉપયોગમાં જ્યારે વેદન આવે છે, વેદન હંમેશા નવું હોય છે. વેદન અનાદિ અનંત નથી, કારણ કે વેદન અનાદિ અનંત હોય તો દરેક જીવ સમ્યક દ્રષ્ટિ હોવો જોઈએ. વેદન સમ્યક દર્શનના કારણે જ્ઞાનમાં એટલે કે જ્ઞાનના ઉપયોગમાં નવું પ્રગટ થાય છે. આત્મા અવેદક છે, એના ગુણો અવેદક છે, એની કારણસૂત પર્યાયો અવેદક છે, અને એવા આખા એના ગુણો અને એની કારણસૂત પર્યાયોનું અભેદ અખંડપણું જેની દ્રષ્ટિમાં આવે છે એને એના ઉપયોગરૂપી કાર્યમાં સ્વસંવેદન પ્રગટ થાય છે. અને એ સ્વસંવેદનથી, ઉપયોગમાં આવતા સ્વસંવેદનથી જાણી શકાય છે કે મારો આત્મા અવેદક છે, મારો આત્મા અનંત ગુણાત્મક અસંખ્ય પ્રદેશી ત્રિકાળ એનો કાળ એવી નિર્વિકલ્પ મારી વસ્તુ અખંડ છે. એ વસ્તુ અવેદક રહી ગઈ છે અને મને જે વેદન આવ્યું છે એ મારી શ્રદ્ધાએ મારા જ્ઞાયકમાં અહમ કરતા મને મારા વર્તમાન ઉપયોગમાં વેદનની દશા પ્રગટ થઈ છે. એ વેદન જીવને સમ્યક શ્રદ્ધાન થતા નવું ઉપયોગમાં પ્રગટ થાય છે. એ નવા વેદનથી એને ખ્યાલ આવે છે કે આ વેદન જે આવે છે એ વર્તમાન પર્યાયમાં આવે છે, અને એ વર્તમાન પર્યાયમાં વેદન હોય છે એ સમયે આખો ત્રિકાળી જ્ઞાયક અનંત ગુણાત્મક અને અનંત કારણસૂત પર્યાયાત્મક ત્રિકાળ ઉપયોગાત્મક જે જ્ઞાયક છે એવા સમયે વેદનના સમયે પણ અવેદક અને અકારક રહી જાય છે. એવી કોઈ અકારક ને અવેદકની ચર્ચા આ કારણસૂત પર્યાયમાં કરવામાં આવેલી છે કે જેમ ત્રિકાળી દ્રવ્ય અકારક ને અવેદક છે, એમ એના ગુણો અકારક ને વેદક છે, એમ એની કારણસૂત પર્યાય પણ અકારક ને અવેદક ત્રણેય કાળ હોય છે. કોઈ સમય એવો નથી હોતો કે ધ્રુવમાં વેદન આવી જાય, અને કોઈ સમયે વેદન આવે ત્યારે એવું નથી હોતું કે ઉપયોગ સિવાય ક્યાંય વેદન આવે. વેદન હંમેશા જ્ઞાનના ઉપયોગમાં હોય છે અને અવેદક આખું ત્રિકાળી દ્રવ્ય હોય છે. એટલે અહીંયા આખી વેદનથી આખી અવેદક ને અકારક સ્થિતિ એની નક્કી થાય છે. એટલે આ ઉપયોગનું જે વર્ણન આવ્યું છે એ ઉપયોગ જયારે આત્મા સાથે અભેદ થઈને વર્તમાન ઉપયોગ પરિણમે ત્યારે એને અંદરમાં કારણ સ્વભાવ ત્રિકાળ ઉપયોગ થયેલો છે. એ ત્રિકાળ કારણ સ્વભાવ ઉપયોગમાંથી એને વર્તમાન કાર્યમાં કારણપણું મળે છે, અને એવું કારણપણું મળતા એને વર્તમાન ઉપયોગમાં સમ્યકતા પ્રગટ થાય છે. એને એમ કહેવાય કે આ જીવે સ્વસંવેદન કરીને એમ જાણ્યું કે મારું કારણ શુદ્ધ દ્રવ્ય, મારી કારણ શુદ્ધ પર્યાયો, એ બધું અકારક ને અવેદક છે, એમાં ક્યાંય વેદન નથી, મારી વર્તમાન પર્યાયમાં વેદન આવે ત્યારે આ ખબર પડે છે. એવી કોઈ સ્થિતિનું વર્ણન આમાં ઉપયોગની દશાથી આખું વર્ણન કરવામાં 10મી ગાથામાં આવ્યું છે. આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના માધ્યમથી આખો આમાં આપણે વિચારધારા આપણી આગળ વધારીએ, એના અક્ષરે આમાં શબ્દો છપાયેલા છે અક્ષરે અક્ષર, એમાંથી આપણે વાંચી અને હવે એનું સ્પષ્ટીકરણ જરા જોઈએ. મુખ્યપણે જે વાત ઉપયોગની ચર્ચા છે એ આપણે સંક્ષિપ્તમાં ગયા રવિવારે પણ કરેલી અને આજે પણ થોડી થઈ, હવે એમાંથી વાંચી અને આપણે એની શરૂઆત કરીએ.
29માં પાના ઉપર કારણસૂત પર્યાયની બુક છે, એમાંથી આ 10મી ગાથા ઉપરનું પ્રવચન પૂજ્ય ગુરુદેવશ્રીનું ચાલુ થાય છે. પહેલો પેરેગ્રાફ આપણે થોડો જોયેલો, પણ પ્રથમ પેરેગ્રાફથી હું શરૂઆતથી વાંચું છું. એક બે પેજ આપણે વાંચીએ અને પછી એનું સ્પષ્ટીકરણ, પણ એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ જે વર્ણન કર્યું છે તેનું વર્ણન આપણી ક્ષમતા અનુસાર આપણે કરશું. શ્રી નિયમસાર ગાથા 10 ઉપરનું પ્રવચન. અહો, જંગલમાં વસનારા અને આત્માનંદમાં લીન રહેનારા મુનિરાજના શ્રી મુખેથી પરમાગમ રૂપી અમૃતની વર્ષા થઈ તેમાં આવ્યું કે હે ભાઈ, તારા ધર્મનું ધ્રુવ કારણ તો તારામાં સદા વિદ્યમાન છે. જો જેને ધર્મ કરવો હોય, જેને ધર્મની ભાવના થઈ હોય, જેને વર્તમાન પર્યાયમાં સુખ પ્રગટ કરવું હોય, જેને વર્તમાન પર્યાયમાં દુઃખ લાગ્યું હોય, જેને સંસારનો થાક લાગ્યો હોય, જે ખરેખર બહિર્મુખ પરિણમનથી જેની વૃત્તિને નિવૃત્ત કરવા માંગતો હોય, જેને મોહરાગ દ્વેષ આદિ અજ્ઞાન રૂપ ભાવો પરિણમતા હોય અને એના નિમિત્તે કર્મબંધ થતો હોય અને એને એનું દુઃખ ખરેખર ભાસતું હોય, એવા જીવને મુનિરાજ કહે છે. એ જંગલમાં વસનારા અને આત્માનંદમાં લીન રહેનારા મુનિરાજના શ્રી મુખેથી પરમાગમ રૂપી અમૃતની વર્ષા થઈને એમાં આવ્યું કે હે ભાઈ, જો તારે ધર્મ કરવો હોય તો તારા ધર્મનું ધ્રુવ કારણ તો તારામાં સદા વિદ્યમાન છે. તું દુઃખથી થાકી ગયો હો, તારે સુખ પ્રગટ કરવું હોય તો એવા સુખનું કારણ તારા અંદરના ચૈતન્ય સ્વભાવ, અંદરનો તારો એક જ્ઞાયક ભાવ, અંદરનો પરમ પારિણામિક ભાવ લક્ષણ વાળો સ્વભાવ, જેને ધ્રુવ કીધો, જેને જ્ઞાયક કીધો, જેને ભૂતાર્થ કીધો, જેને અવિનાશી તત્વ કીધું, જેને અનાદિ અનંત તત્વ કીધું, નિર્લેપ તત્વ કીધું, એકરૂપ તત્વ કીધું, એવું ધ્રુવ તત્વ છે. એમાં તારું કારણ પણ સદા વિદ્યમાન છે. કોઈ સમય એવો નથી કે ધ્રુવમાં કારણ પણ કાર્ય પ્રગટ થવાનું વિદ્યમાન ન હોય, એવો એક પણ સમય નથી. જયારે તું એ તરફ નજર કર, જયારે તું તારા ઉપયોગમાં જ્ઞાનમાં એને જ્ઞેય બનાવ, એ જ સમયે તને અંદરમાં એમાં ધ્રુવમાં કારણ શુદ્ધ પર્યાયો પડેલી છે, એમાંથી તને કારણ પણ પૂરું પાડવા માટે એક તૈયાર બેઠી છે કારણ શુદ્ધ પર્યાય, અને તારામાં સદાય વિદ્યમાન એવું કારણ પણ પડ્યું છે, પરંતુ તું તેને કારણ નથી બનાવતો, તેથી દુઃખી છો. આ મારા કાર્યનું કારણ છે એનું એવું ભાન થતા જ કારણનું કારણ પણ સફળ થાય છે. જ્યાં એને ખ્યાલ આવી જાય છે કે મારા કાર્યનું કારણ પણ તો અંદરમાં જ છે, એટલે બહારથી પોતાના ઉપયોગને સમેટીને, બહારથી એટલે સંયોગી પદાર્થોથી, કર્મોથી અને પોતાની એક સમયની રાગાદી ભાવની પર્યાયોથી અને એનાથી આગળ જાય તો પણ એની એક સમયની બહિર્લક્ષ્ય વર્તી ઇન્દ્રિય જ્ઞાનની પર્યાયથી પણ પોતાના જ્ઞાન ઉપયોગને પાછો વાળી અને એ જ્ઞાન ઉપયોગમાં અંદર કારણ પણ જ્યાં પડ્યું છે એવું કારણ પણ જો એને ખ્યાલમાં આવે તો એ કારણનું કારણ પણ સફળ થઈ જાય, એવી કોઈ અંદરમાં રહેલી છે. અંતર્મુખ થઈને અપૂર્વ કાર્ય પ્રગટ કર્યું ત્યારે કારણનો ખ્યાલ આવ્યો અને માલુમ પડ્યું કે અહો, આ કારણ તો મારામાં પ્રથમથી જ હતું, પરંતુ મને તેનું ભાન ન હતું. ચેતનભાઈ, થોડો એકો આવે છે તમારી ત્યાં? હા, એવું થાય છે, જરા સામો અવાજ આવે છે મને. મારા ફોનમાં તો પ્રોબ્લેમ નથી લાગતો, પણ કઈ ખ્યાલ નહીં. અચ્છા, બધા પ્લીઝ લાઈન આપની સૌ બધા મ્યુટ રાખજો અને આપ ચાલુ રાખો, જુઓ 2-5 મિનિટ તો પછી પાછા ફરીથી કનેક્ટ કરી આપને. હા હા, એટલે અવાજ બી બહુ આવતો હોય છે, અમુક લોકો ખુલ્લા રાખે છે ફોન, એટલે ડિસ્ટર્બ બહુ થઈ જાય છે. અહીંયા કહે છે કે એવું ભાન થતા જ કારણનું કારણ પણ સફળ થાય છે. અંતર્મુખ થઈને અપૂર્વ કાર્ય પ્રગટ કર્યું ત્યારે કારણનો ખ્યાલ આવ્યો અને માલુમ પડ્યું કે ઓહો, આ કારણ તો મારામાં પ્રથમથી જ હતું, પરંતુ મને તેનું ભાન ન હતું, તેથી આજ સુધી કાર્ય પ્રગટ નહોતું થયું. એવો કહે છે કે કારણ તો મારામાં પ્રથમથી જ હતું, પણ જયારે મને ભાન થયું ત્યારે મને ખબર પડી કે ઓહો, આ કારણ તો પહેલેથી જ મારામાં પડેલું હતું, મને ભાન નહોતું, એટલે આજ સુધી કાર્ય આવતું,
નહોતું. એટલે જ્યાં એને અંદરમાં કારણપણું, કારણ પરમાત્મા પડ્યો છે એમાં કારણપણું વિદ્યમાન છે, એનો અંદરથી મહિમા આવે કે મારી શુદ્ધતા પ્રગટવાનું કારણ તો મારામાં જ છે, મારી અશુદ્ધતા જે પ્રગટી રહી છે એનું કોઈ પણ કારણપણું મારા ત્રિકાળી દ્રવ્યમાં નથી, એવી કોઈ કારણસૂદ પર્યાય નથી, એવો કોઈ ગુણ નથી કે અશુદ્ધતા પ્રગટાવે. પણ અશુદ્ધતા એક સમયની પર્યાયમાં પરલક્ષે પ્રગટે છે. જ્યાં સુધી હું પરનું લક્ષ કરવાનું ચાલુ રાખી અને જ્યાં સુધી સ્વમાં કારણપણું પડ્યું છે એનું લક્ષ જ્યાં સુધી મારા ઉપયોગમાં ઉપયોગવાન બિરાજમાન છે એનું લક્ષ જ્યાં સુધી નહીં થાય, જ્યાં સુધી પરનું લક્ષ નહીં છૂટે, અંદરના ઉપયોગવાનનું જ્યાં સુધી લક્ષ નહીં થાય, ત્યાં સુધી અંદર પડેલું કારણપણું એમને વિદ્યમાન રહેશે પણ એનું કાર્ય નહીં આવે. એટલે એને મહિમા જો અંદરથી આવે કે મારા સ્વભાવનું પ્રગટ થવા માટેનું કારણપણું, મારું કાર્ય સમ્યક પ્રકારે પ્રગટ થવાનું કારણપણું અંદરમાં જ થયેલું છે એવો જો ખ્યાલ આવે તો તરત જ એનો ઉપયોગ બહારથી વ્યાવૃત થઈને અંદર જાય તો એને ખરેખર કારણ કાર્યની અપૂર્વ સંધિ થઈ જાય. જો કે છે કારણની સાથે કાર્યની અપૂર્વ સંધિ થઈ, અહો મુનિવરોએ કારણ અને કાર્યને સાથે સાથે રાખીને અદભુત અમૃત વહાવ્યું છે. આને સમજીને જે જીવંતર્મુખ થઈ નીચ સ્વભાવમાં ઊંડો ઉતરી જાય છે તેનામાં મોક્ષ દશા વિકાસ પામી જાય છે, તે સાદી અનંતકાળ સુધી મંગળમય થઈ જાય છે. તો જેને અંતર્મુખ થઈને નીચ સ્વભાવમાં જે જીવ ઊંડો ઉતરે, મુનિરાજોએ તો અમૃત વહાવી દીધું છે કારણ ને કાર્યની સંધિ કરીને. કારણ કે મુનિરાજને તો સાતમું છઠ્ઠું ગુણસ્થાન નિરંતર ચાલતું હોય છે, પ્રચુર સ્વસંવેદનની ધારા ચાલતી હોય છે, એનું કારણ પણ એને ગ્રહણ કરી લીધું છે. એવા અસાધારણ જ્ઞાનને કારણ પણ ગ્રહણ કરી અને એની પર્યાયો સમ્યક પ્રકારે પ્રગટ થઈ ગઈ છે. એટલે એને એવું જોઈ લીધો છે અંદરનો દરિયો, સુખમય દરિયો, જ્ઞાનમય દરિયો, ચૈતન્યમય દરિયો જોઈ લીધો છે. એટલે એ જીવોને એમ બતાવે છે કે તારી પાસે પણ આવો અંદરમાં સમુદ્ર જ્ઞાનનો ભરેલો છે, એવા સમુદ્રનો તું મહિમા કર. એક અંશ સમુદ્રમાંથી સમ્યક પ્રકારે પ્રગટ થાય એનો મહિમા ન કર, પણ એ અંશ પ્રગટ ક્યાંથી થયો એવી આખી ખાણ અંદરમાં પડી છે, એવો આખો સમુદ્ર અંશી તરીકે પડ્યો છે, અનંત અંશોથી ભરેલો એવો અંદરમાં સમુદ્ર ભરેલો છે, એવા સમુદ્રમાં કારણ પણ પડેલું છે અંશની સમ્યકતા પ્રગટ થવાનું, એવા કારણ પણ આને ગ્રહણ કર, એવા કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગને જો, એવા કારણ પરમાત્મામાં અહમ કર, એવું જો તને ખ્યાલમાં આવી જશે તો ખરેખર મોક્ષ દશા તને પ્રગટ થવા માટેનું કારણ પણ અંદરથી મળી જશે અને એવી મોક્ષ દશા સાદી અનંતકાળ સુધી તને મંગળમય રૂપ વિદ્યમાન રહી જશે એવું મુનિરાજ આમાં આહ્વાન કરે છે કે આવી રીતે તું તારા શુદ્ધ સ્વભાવને જો, આવી રીતે તારી મંગળતા અંદરમાં પડેલી છે, આવી રીતે તારો સ્વભાવ અંદરમાં પડેલો છે એને ગ્રહણ કર, એની તરફ નજર કર, એને તારા ઉપયોગમાં લે અને તારા ઉપયોગને ત્યાં જ સંભાવી દે કે જ્યારે ઉપયોગ ત્યાંથી બહાર જ જ્યારે કે ન નીકળે, બહાર જાય જ નહીં એવા ઉપયોગને ઉપયોગવાનમાં સંભાવી દે એમ અહીંયા મુનિરાજ કહેવામાં માંગે છે. પછી કહે છે હવે નિયમસારની દસમી ગાથા શરૂ થાય છે. આ ગાથામાં જ્ઞાનની શુદ્ધ પર્યાયનું સ્પષ્ટ વર્ણન છે. પૂર્ણ આત્માની કારણસુદ પર્યાયનું વર્ણન તો 15મી ગાથામાં આવશે. આ ગાથામાં જીવનું લક્ષણ જે ઉપયોગ છે તેના ભેદોનું વર્ણન કરતા સ્વભાવ જ્ઞાન ઉપયોગને કારણ તથા કાર્યરૂપે બતાવીને ઘણી સરસ વાત કરી છે. મૂળ ગાથામાં પાઠ છે કે જીવ ઉપયોગમય છે. ઉપયોગ બે પ્રકારના છે, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. જ્ઞાન ઉપયોગ પણ બે પ્રકારનો છે, સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને વિભાવ જ્ઞાન ઉપયોગ. જીવ ઉપયોગમય છે, ઉપયોગ કહેવાથી અહીં પરિણામ સમજવું, ઉપયોગના જેટલા પ્રકાર અહીં કહેશે તે બધા પ્રકારો પર્યાયરૂપ છે એ વાત ખ્યાલમાં રાખવી. જો અહીંયા એમ કહે છે કે જીવ ઉપયોગમય છે, ઉપયોગ કહેવાથી અહીં પરિણામ સમજવું, ઉપર એમ વાત આવી કે ઉપયોગના બે પ્રકાર છે, એક જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. પછી એમાં જ્ઞાન ઉપયોગના પણ બે પ્રકાર છે, સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને વિભાવ જ્ઞાન ઉપયોગ. હવે એ સ્વભાવ જ્ઞાન ઉપયોગના પણ બે પ્રકાર પાડશે કે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ. કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે તે ત્રિકાળ છે, કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે તે કેવળ જ્ઞાન રૂપી વર્તમાન છે. પછી કહે છે કે ઉપયોગમય જે જીવ છે એ ઉપયોગ કહેવાથી
અહીં પરિણામ સમજવું, પરિણામ ઉપયોગ કહેવાથી સમજવું, એટલે પરિણામમાં બે પ્રકારના પરિણામ લેવા. એક પ્રકારનો પરિણામ છે એ એક પ્રકારનો પરિણામ છે એ એક પ્રકારનો પરિણામ કારણપણે રહેલો છે, અને બીજા પ્રકારનું પરિણામ છે એ બીજા પ્રકારનું પરિણામ છે એ કાર્ય રૂપે રહેલું છે. બે કારણ અને કાર્ય બેમાં ઉપયોગ લાગુ પડે છે. એક કારણમાં જે ઉપયોગ લાગુ પડે છે એ ત્રિકાળ ઉપયોગ છે, કાર્યમાં જે ઉપયોગ લાગુ પડે છે એ વર્તમાન ઉપયોગ છે. પણ અહીંયા પરિણામની જે સ્થિતિથી વર્ણન કરવામાં આવે છે એમાં અહીંયા વર્તમાન ઉપયોગથી ચર્ચા ઉપાડી છે. પણ જીવ તો વર્તમાન ઉપયોગ રૂપ પણ રહેલો છે અને ત્રિકાળ ઉપયોગ રૂપ પણ રહેલો છે એની ચર્ચા હવે અહીંયા કરે છે. જીવ ઉપયોગમાં છે, ઉપયોગ કહેવાથી એનું પરિણામ સમજવું. અહીંયા છે ને આ આખી ગાથા અને આખો વિષય છે ને એ ઉપયોગ અને ઉપયોગ રવાની વચ્ચે જ ચાલશે. ઉપયોગમાં તમારે વર્તમાન પર્યાયથી પણ વિચાર કરવો અને ઉપયોગમાં તમારે ત્રિકાળ ઉપયોગથી પણ વિચાર કરવો. અને ત્રિકાળ ઉપયોગ છે એ જ્ઞાયક સ્વભાવમાં ગર્ભિત છે, એ દ્રષ્ટિનો વિષય છે. અને વર્તમાન ઉપયોગ છે એ વર્તમાન ઉપયોગ આવા ત્રિકાળ ઉપયોગ સહિતના ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લીધે છે. એ ચૈતન્ય અનુવિધાયી પરિણામે ઉપયોગ કીધો. એ ઉપયોગ છે એ આત્માથી અનન્ય છે. એ અનન્ય હોવા છતાં એમાં વેદન નથી. અત્યારે વર્તમાન પર્યાયમાં મિથ્યા દ્રષ્ટિને આવો ઉપયોગ આત્મા સાથે અનન્ય વર્તમાન વર્તતો હોવા છતાં જ્યાં સુધી એને અનુભૂતિ પ્રત્યક્ષપણે ન થાય ત્યાં સુધી એમાં વેદન હોતું નથી. વેદન જયારે પ્રત્યક્ષ અનુભૂતિ થાય, દ્રવ્ય અને ઉપયોગ વર્તમાન છે એના ભેદ વિકલ્પો છૂટી જાય ત્યારે જ ખરેખર એ ઉપયોગ આત્મા સાથે કથનચિત અનન્ય થાય છે, ત્યારે જ એને વેદનનો જન્મ થાય છે. ત્યાર પેલા જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે એમ કહેવામાં આવે છે, ત્યાં ખરેખર જાણવામાં આવી ગયો છે, ત્યાં ખરેખર પરોક્ષપણું સ્થિત બતાવે છે. પ્રત્યક્ષપણામાં જ વેદન હોય છે, પરોક્ષપણામાં કદી વેદન હોતું નથી. એને વેદાય છે એમ બિલકુલ કહી શકાતું નથી, કારણ કે જ્ઞાન જ્યાં સુધી આત્મા સાથે અભેદ થઈને પરિણમે નહીં ત્યાં સુધી એમાં વેદનની સ્થિતિ આવતી નથી. એટલે અહીંયા જે ચર્ચા આપણે ચાલે છે આપણી એમાં ઉપયોગ અને ઉપયોગવાનની જ મુખ્યપણે ચર્ચા આવશે. અહીંયા કોઈ રાગાદીની ચર્ચા નથી, અહીંયા કોઈ મોહરાગની ચર્ચા નથી, અજ્ઞાનની ચર્ચા નથી. ઉપયોગ ઉપયોગવાન સાથે અનન્ય રહેલો છે એવો ખ્યાલ આવે ત્યારે એ ઉપયોગ અભેદ થઈ જાય છે, અને અભેદ થઈ જાય છે એમાં એને સ્વસંવેદન આવે છે. ઉપયોગ ઉપયોગવાન સાથે અનન્ય છે એવી ઘણી ગાથાઓ સમયસારમાં આવે. એ અનન્યપણું એમ બતાવે છે કે ઉપયોગ છે એ આત્માનો સ્વભાવ છે અને એ સ્વભાવની બહાર આત્મા નથી હોતો, એટલે એને ઉપયોગથી અનન્ય કહેવામાં આવ્યો છે. એ ઉપયોગથી અનન્ય કહેવામાં આવ્યો છે ત્યાં ખરેખર એમ બતાવવું છે કે રાગથી અનન્ય નથી, પણ જ્ઞાનના એક સમયના પરિણામ છે એ જ્ઞાયકને છોડતા નથી, એટલે તેને અનન્યપણું કહેવામાં આવે છે. એવી રીતે અહીંયા ઉપયોગની વર્તમાન ઉપયોગની ઉત્પાદનવાળા ઉપયોગની ચર્ચા પણ એ રીતે અહીંયા લેવામાં આવે છે. જીવ ઉપયોગમય છે, ઉપયોગ કહેવાથી અહીં પરિણામ સમજવું. ઉપયોગના જેટલા પ્રકાર અહીં કહેશે તે બધા પ્રકારો પર્યાયરૂપ છે એ વાત ખ્યાલમાં રાખી અહીં પહેલા તો ઉપયોગનો અર્થ કહે છે, પછી તેના ભેદ સમજાવશે. આત્માના ચૈતન્ય અનુવર્તી પરિણામ. ચૈતન્ય અનુવર્તી પરિણામ એટલે શું? ચૈતન્યને અનુસરીને થતા જે પરિણામ છે તેને ઉપયોગ કહેવામાં આવે છે. અનુસરીને થતા પરિણામ એટલે કે એ પરિણામે આત્માને એ પરિણામ કદી છોડતા નથી, એ પરિણામ આત્માથી કદી દૂર જઈ શકતા નથી, એ પરિણામ કદી રાગાદીમાં વ્યાપી શકતા નથી, એ પરિણામ પર પદાર્થમાં કદી જઈ શકતા નથી, એ પરિણામ આત્માને કદી છોડતા નથી. જેમ પાણી હોય, પાણી તો પાણીનો સ્વભાવ છે ને એ શીતળ કહેવાય, પાણીનો સ્વભાવ છે એ શીતળ કહેવાય. પછી એનો ગુણ છે પાણીનો એની સ્વચ્છતા કહેવાય, એનો ગુણ છે એની
સ્વચ્છતા કહેવાય. પાણીનો સ્વભાવ શીતળ, એનો ગુણ એની સ્વચ્છતા, અને એનું પાણીનું દ્રવવું, એનું દ્રવત્વ, એનું દ્રવવું પાણીમાંથી પાણીનું બિંદુ દ્રવ્યા કરે એને પાણીનો પ્રવાહ કહેવાય, પ્રગટ થતો પ્રવાહ કહેવાય. તો એ પ્રગટ થતો પ્રવાહ, એનું સ્વચ્છતા અને એની શીતળતા, એ ત્રણેયમાં તમે સળંગપણે જોવો તો પાણી જ વ્યાપેલું છે. દ્રવ્યમાં પાણી શીતળતા રૂપે, એના ગુણમાં સ્વચ્છતા રૂપે પાણી, અને એનું દ્રવત્વ એટલે એનું પરિણમન, એટલે કે એક સમયનો એ જે પાણીનો પ્રવાહ વહેતો વહેતો આવ્યો એ દ્રવત્વ, એમાં પણ પાણી જ વ્યાપેલું છે. એમ અહીંયા ત્રિકારી દ્રવ્યમાં જે જ્ઞાન છે, એના ગુણોમાં જ્ઞાન છે, એની કારણસૂત પર્યાયમાં જ્ઞાન છે, અને એના વર્તમાન વર્તતા ઉપયોગમાં પણ જ્ઞાન હોવાને કારણે એ જ્ઞાન આત્માના ચૈતન્ય અનુવર્તી પરિણામ એને ઉપયોગ કહેવામાં આવે છે. જુઓ આ ઉપયોગની વ્યાખ્યા. આત્માનો જે ત્રિકાળ ચૈતન્ય સ્વભાવ, ત્રિકાળ ચૈતન્ય સ્વભાવ કેવો છે? દ્રષ્ટિનો વિષય છે. ત્રિકાળ ચૈતન્ય સ્વભાવમાં ત્રિકાળ ઉપયોગ રહેલો છે, એમાં અનંત કારણ સુદ પર્યાયો રહેલી છે, એમાં અનંત ગુણો રહેલા છે, એમાં અનંત સ્વભાવો રહેલા છે, એટલે એને દ્રષ્ટિનો વિષય. આત્માનો જે ત્રિકાળ ચૈતન્ય સ્વભાવ, એ જ્ઞાયક ભાવ, વિકાર સ્વભાવ, અપરિણામી સ્વભાવ છે, તેનું અનુસરણ કરીને વર્તમાન પરિણામ તે ઉપયોગ છે. તેનું અનુસરણ કરીને એટલે તેની સાથે અનન્ય થઈને પરિણામ વર્તે તે વર્તમાન ઉપયોગ છે. આમાં દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવી ગયા. આત્મા તે દ્રવ્ય, ચૈતન્ય તે ગુણ, અને અનુવર્તી પરિણામ તે પર્યાય. જેમ પાણીનો આપણે ઉદાહરણ લીધું એમ અહીંયા દ્રવ્ય ગુણ અને અનુવર્તી પરિણામ પર્યાય એ બધું આવી ગયું. આમાં આત્મા આવી ગયો, એના ગુણો આવી ગયા, એની ત્રિકાળ કારણ સુદ પર્યાય આવી ગઈ, અને એને અનુસરીને વર્તતા જે પરિણામ છે તેને પર્યાય ઉત્પાદય વાળી કહેવામાં આવે, એ પણ તેમાં આવી ગઈ. એટલે દરેક જગ્યાએ જ્ઞાનનું જ આત્મામાં વ્યાપકપણું છે. આત્મા વ્યાપક થાય તો એનું વ્યાપ્ય એના ઉપયોગ સુધી હોય છે. ઉપયોગની બહાર એનું ક્યાંય વ્યાપ્ય નથી હોતું, અને એ ઉપયોગ છે એ આત્માને અનુસરીને અનુવર્તીને જ વર્તતો હોય છે. એને જ ખરેખર ચૈતન્યના પરિણામ કહેવામાં આવે છે. જે આત્માને અનુસરીને જે ઉપયોગ ન વર્તે એને ચૈતન્યના પરિણામ આચાર્ય ભગવાન જ્ઞાનીઓ કોઈ કહેતા નથી. એટલે કહે છે કે આત્મા દ્રવ્ય છે અને ચૈતન્ય તેનો ત્રિકાળી ગુણ છે. તે ચૈતન્યને અનુસરીને વર્તમાન પરિણામને ઉપયોગ કહે છે. ઉપયોગ કોઈ પર, ઇન્દ્રિયો અથવા રાગને અનુસરીને નથી થતો, પરંતુ ચૈતન્યને અનુસરીને થાય છે, એમ કહીને ત્રિકાળી સ્વભાવ તરફ સન્મુખતા કરાવી છે. જો ઉપયોગ જ્યારે પ્રગટ થાય છે, એનું જે વેણ અંદરથી આવે છે, એનો જે પ્રવાહ અંદરથી પ્રગટે છે, જેમ દોરિયો કોઈ પાણીનો નીકળતો હોય તો એ દોરિયો નીકળતા 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 એ પાણી સુધી પહોંચે, એ બીજે ક્યાંય વ્યાપક નથી શકે. ઉપયોગ કોઈ પરમાં ન જાય, ઉપયોગ કોઈ ઇન્દ્રિયમાં ન જઈ શકે, ઉપયોગ કોઈ રાગમાં ન જઈ શકે. ઉપયોગ ઉપયોગની સત્તા ન છોડે, અને એ ઉપયોગ આત્મા સાથે અનન્ય થઈને પરિણમવાનું પણ ન છોડે, એવા ઉપયોગને ખરેખર આત્માનો ઉપયોગ કહેવામાં આવે છે. એ ઉપયોગ ક્યાં રહેતો થકો, એને બહારમાં ઇન્દ્રિયો છે, બહારમાં રાગ છે એવું એને જ્ઞાન વર્તતું હોય, પણ છતાં એ ઉપયોગ ઇન્દ્રિયો છે એની સાથે અનન્ય ન થાય, રાગ સાથે અનન્ય ન થાય, તેને અનુસરીને એટલે કે એનાથી અનન્યપણે થઈને કદી ઉપયોગ પરિણમે નહીં. જો એક સમય માટે પણ ઉપયોગ તેનાથી અનન્ય થઈને પરિણમી જાય તો ઉપયોગનો પણ નાશ થઈ જાય અને ઉપયોગવાનનો પણ નાશ થઈ જાય. ઉપયોગ જો ઉપયોગવાનને છોડી દે અને જો ઇન્દ્રિયોની સાથે અનન્ય થાય, રાગ સાથે અનન્ય થાય, તો બીજા સમયે ઇન્દ્રિયો અને રાગનો અભાવ થતા ઉપયોગનો પણ અભાવ થઈ જાય, નાશ થઈ જાય, એવું કદી બનતું નથી. એટલે જે ઉપયોગ છે એ ચૈતન્યને અનુસરીને વર્તતો હોય એને જ ખરેખર અહીંયા ઉપયોગ કહેવામાં આવે છે. જો પછી કે છે ઉપયોગ ધર્મ છે,
જીવ ધર્મી છે, ઉપયોગ છે ને ઉપયોગની છે, આ વ્યાખ્યા બધી ચાલે છે ને, અંત છે, અંત વર્તમાન ઉપયોગ છે એ અંત છે, ત્રિકાળ ઉપયોગ છે એને ધ્રુવ વિશેષ કીધું છે, અને ત્રિકાળી દ્રવ્ય છે એ ધ્રુવ સામાન્ય છે, ધ્રુવ સામાન્ય ત્રિકાળી દ્રવ્ય, ધ્રુવ સામાન્ય ત્રિકાળી દ્રવ્યમાં અનંત ગુણો રહેલા છે, ધ્રુવ વિશેષ છે એ અનંત ગુણોની અનંત કારણસૂત પર્યાયો છે, એમાં જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ પણ રહેલા છે, અને એ આખા ત્રિકાળી દ્રવ્યનું અભેદ પણ ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષ, એમાંથી વર્તમાન પ્રગટ થતો ઉપયોગ, ઉત્પાદરૂપ આવતો ઉપયોગ, એ ઉપયોગને એમ કહેવામાં આવે કે એ ઉપયોગ ત્રિકાળમાંથી આવતો હોવાને કારણે ત્રિકાળને કદી છોડતો નથી, એના ધારા પ્રવાહને કદી છોડતો નથી, ઈ કદી પોતાના અંશીને છોડી અને રાગ કે ઇન્દ્રિયો સાથે અનન્ય થઈ શકતો નથી, એને ખરેખર ઉપયોગ કહેવામાં આવે છે. જેમ સૂર્ય હોય ને, સૂર્ય તો સૂર્ય હોય એનો પ્રકાશ, સૂર્ય સવારે ઉગે એટલે સૂર્યનો પ્રકાશના કિરણો આખી ધરતી ઉપર ફેલાઈ જાય, આખી ધરતી ઉપર ફેલાઈ જાય, સૂર્યનો પ્રકાશ થાય ને, તો જ્યારે જ્યારે સૂર્યનો પ્રકાશ હોય, સૂર્ય હોય ત્યારે એના પ્રકાશના કિરણો હોય, એ કિરણો દરેક આખી ધરતી ઉપર જગત ઉપર ફેલાઈ જાય, પણ છતાં એનું કિરણ જે છે, એનું પ્રકાશનું કિરણ છે, એ સૂર્યને કદી છોડતું નથી અને કદી ધરતીરૂપ થતું નથી. જો એ સૂર્યનો પ્રકાશ સૂર્યને છોડી દે તો એ સૂર્યને છોડે તો એ પ્રકાશ ન રહી શકે, અને જો એ જગતરૂપ થઈ જાય, એ ધરતીના પ્રકાશ પડે, એ જમીનરૂપ થઈ જાય, તો ખરેખર એ કદી જમીન છે એ જુદી વસ્તુ, બીજું દ્રવ્ય, પ્રકાશ પણ જુદું દ્રવ્ય, એ કદી એની સાથે એકરૂપ થાય તો એકના નાશે બીજાનો પણ નાશ થઈ જાય. માટે પ્રકાશ જે છે સૂર્યનો, એ પ્રકાશ અનન્યપણે સૂર્ય સાથે રહેલો છે અને ધરતીથી જમીનથી જગતથી અન્યપણે હંમેશા રહેલો છે. એવી રીતે આ ઉપયોગ છે એ પરથી, ઇન્દ્રિયોથી ને રાગથી અન્યપણે રહેલો છે અને પોતાના ઉપયોગવાન સાથે અનન્યપણે રહેલો છે. જો સૂર્યના પ્રકાશ પ્રગટ થાય, સૂર્યના પ્રકાશ અંદર એના કિરણો વયા જાય, પાછા સૂર્યના પ્રકાશમાંથી આવે, પાછા કિરણો વયા જાય, એ કિરણો કદી સૂર્યને છોડતા નથી, એમ આ ઉપયોગ કદી પોતાના ઉપયોગવાનને કદી છોડતો નથી, કદી છોડી શકતો નથી. આ સમજીને આપણે આવો વિશ્વાસ અંદરથી પ્રગટ કરવાનો છે કે મારું પ્રગટ થતું જ્ઞાન પણ મારા જ્ઞાયકને છોડતું નથી, તો મારું ત્રિકાળ જ્ઞાન કારણસૂત પર્યાય રૂપ છે એ તો કેવી રીતે જ્ઞાયકને છોડે. મારો પ્રગટ થતો ઉપયોગ છે, વર્તમાન જાણન ક્રિયા છે, વર્તમાન જાણવું 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 એવો અંશ પ્રગટ થઈ ગયો છે, વર્તમાન જ્ઞાનની પર્યાય છે, એક સમયનો જ્ઞાનનો સ્વાભાવિક અંશ છે, એ અંશ પણ કદી અંશીને છોડતો નથી, અંશ અંશીને કદી છોડી શકતો નથી, તો મારો ત્રિકાળ જ્ઞાન સ્વભાવ અંદરમાં પડેલો છે, ત્રિકાળ જ્ઞાન ઉપયોગ છે એ તો કેવી રીતે મારા અંશીને છોડે, એ તો એની સાથે અભેદ છે, એ તો એની સાથે એકરૂપ છે, એ તો ખરેખર અભેદ છે ને એકરૂપ છે એમ પણ કહેવામાં ભેદ પડી જાય છે, એ તો પોતે જ છે, ત્યાં આખું વસ્તુનું સ્વરૂપ જ ત્રિકાળી દ્રવ્ય જ છે, એના ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે. બાકી કારણસૂત પર્યાય અને કારણસૂત દ્રવ્ય એ બે થઈને આખો દ્રષ્ટિનો વિષય અખંડ એકરૂપ છે, એમ આપણો પોતાનો ઉપયોગ પ્રગટ થાય છે એ કદી ઉપયોગવાનને છોડતો નથી, એમ અહીંયા કહેવા માંગે છે. પછી કહે છે કે ઉપયોગ ધર્મ છે, જીવ ધર્મી છે. જુઓ, ઉપયોગને ધર્મ કીધો એટલે અંશ કીધો, જીવને ધર્મી કીધો એટલે અંશી કીધો. દીપક અને પ્રકાશની જેમ એમનો સંબંધ છે, દીપક છે એ સૂર્ય છે અને એનો પ્રકાશ છે એના કિરણો છે, એવો ઉપયોગ અને જીવને ધર્મ અને ધર્મીને સંબંધ છે. જેમ તેમનો સંબંધ છે, જુઓ આ ચૈતન્ય દીપક છે અને ઉપયોગ તેનો પ્રકાશ છે. રાગાદી ભાવો તો અંધકાર જેવા છે, અંધકાર જેવા છે એનો મતલબ એમ છે કે જ્યારે પ્રકાશ થાય છે ત્યારે અંધકારને દૂર કરવો પડતો નથી, ત્યારે અંધકાર હોતો જ નથી, એને જ એમ કહેવાય કે પ્રકાશમાં રાગાદી ભાવો બિલકુલ નથી. ચૈતન્યના જ્ઞાનના અંશમાં
રાગાદી ભાવો બિલકુલ નથી, કારણ કે જ્ઞાન નો અંશ જ્યાં ખ્યાલમાં આવે છે ત્યાં જ એનો મતલબ કે એ જ્ઞાન ના અંશમાં રાગાદી ભાવો બિલકુલ નથી, એ જ્ઞાન નો અંશ છે, એ જ્ઞાયક માંથી આવતો હોવાને કારણે જ્ઞાયક ને જ પ્રસિદ્ધ તૈયાર કરે છે. પ્રત્યેક ઉત્પાદ નો અંશ ધ્રુવ અંશી ને પ્રગટ કરીને જ વ્યય પામે છે. આવી અનાદિથી સ્થિતિ જીવ પાસે બચી ગઈ હોવા છતાં એક સમય માટે પણ તેને તેનો વિશ્વાસ આવ્યો નથી, તેને એને ખરેખર એની પ્રતીતિ આવી નથી, તેની પ્રીતિ પણ જે માત્રામાં થવી જોઈએ એ માત્રામાં થઈ નથી. એની પ્રીતિ આવા જ્ઞાયક ભાવની, આવા આનંદ ગુણોની, આવા કારણ સ્વભાવની, એટલે એને કાર્યમાં કારણ સ્વભાવ ઉદિત થતો નથી. અને રાગાદી ભાવોની એકત્વ બુદ્ધિ કરી અને એનું સંસારનું પરિભ્રમણ ચાર ગતિ રૂપે અનાદિથી ચાલી ગયું છે. જો આવો સ્વભાવવાન અને આવો સ્વભાવ જો એને ખ્યાલમાં આવવા માંડે કે પ્રકાશ જ્યાં થયો ત્યાં જ રાગ દેખાતો નથી, એમ પ્રકાશ મારી પાસે મોજૂદ છે જ્ઞાનના અંશનો, તો એ જ્ઞાનના અંશમાં રાગાદી ભાવો, પરલક્ષી ભાવો, વિભાવ ભાવો, સંયોગી ભાવો, કર્મની સત્તા એ કાંઈ બિલકુલ નથી. મારી સત્તા ઉપયોગ ને ઉપયોગવાન એટલી જ છે, એમાં પણ હું ઉપયોગ ને ઉપયોગવાન નો ભેદ કરું છું તો વિકલ્પ ઉત્પન્ન થઈને રાગ ઉત્પન્ન થાય છે. ઉપયોગ છે એ એમ પ્રસિદ્ધિ કરે છે કે હું તો ઉપયોગવાન છું, ત્યારે ખરેખર એમાં વિકલ્પ તૂટી જાય છે. અને એ વિકલ્પ તૂટતા બહારમાં રાગની બદલે વિકરાગતા પ્રગટ થઈ જાય છે. એવી એની સ્થિતિ અત્યારે વર્તમાનમાં દરેક જીવની રહેલી છે. સમયવર્તી પરિણમન વિભાવરૂપ ચાલતું હોય એ સમયે પણ એનો પ્રકાશ અને એનો દીપક સલામત છે. એ પ્રકાશમાં દીપક જ પ્રજ્વલિત થઈ ગયો છે, જ્ઞાનના અંશમાં જ્ઞાયક જ પ્રજ્વલિત થઈ ગયો છે, ઉપયોગમાં ઉપયોગવાન જ પ્રતિષ્ઠિત છે. એવો જો એને ઉપયોગ અને ઉપયોગવાનનો જ્ઞાન નહીપણાનો ચૈતન્ય રસનો સ્વીકાર આવે તો એને ખરેખર રાગાદી ભાવોની ઉત્પત્તિ જ બંધ થઈ જાય, એમ આમાં કહેવા માંગે છે. એ ઉપયોગ ધર્મ છે, જીવ ધર્મી છે, દીપક અને પ્રકાશની જેમ તેમનો સંબંધ છે. જુઓ આત્મા ચૈતન્ય દીપક છે અને ઉપયોગ તેનો પ્રકાશ છે. રાગાદી ભાવો તો અંધકાર જેવા છે, જેવી રીતે પ્રકાશમાં અંધકાર નથી હોતો તેવી જ રીતે ઉપયોગમાં રાગદ્વેષ નથી હોતા. રાગદ્વેષ આત્માનો સ્વભાવ નથી, સ્વાભાવિક જ્ઞાન ઉપયોગ જ આત્માનો સ્વભાવ છે. આવું ભેદ જ્ઞાન કરવું તે મુક્તિનું કારણ છે. સ્વાભાવિક જ્ઞાન ઉપયોગ જ આત્માનો સ્વભાવ છે એનો મતલબ એમ કહેવા માંગે છે કે જ્ઞાનનો ઉપયોગ જે અંશ પ્રગટ થાય છે અજ્ઞાનીને પણ, અહીંયા મિથ્યા દ્રષ્ટિની વાત ચાલે છે, અજ્ઞાનીને પણ સ્વાભાવિક જ્ઞાન ઉપયોગ આત્માનો અંશ પ્રત્યેક સમયે પ્રગટ છે. એ પ્રગટ અંશમાં રાગદ્વેષ નથી, એવું ભેદ જ્ઞાન જો એને થાય તો એ મુક્તિનું કારણ થઈ જાય છે. ઉપયોગ એ જીવની પર્યાય છે. જો આ ઉપયોગની વાત છે ને, એ આપણા જે મોક્ષ માર્ગ પ્રકાશકનો બીજો અધિકાર છે એમાં આ ચર્ચા આવી છે કે ભાઈ જ્ઞાન દર્શનને વીર્ય જે છે એ એવા ક્ષયોત્તમ ભાવે રહેલા છે કે જેમ વાદળામાં સૂર્ય ન દેખાય, વાદળા થતા મેઘ પટલ આવી જાય તો એનું કિરણ પણ ન દેખાય, છતાં પણ એનો એક અંશ છે એ પ્રગટ રૂપે સદાય રહી જાય છે. અને જ્યાં વાદળા વિખરાય ત્યાં જ ખરેખર અંશ ને અંશથી ચાલમાં આવવા માંડે છે. પણ એનો અંશ એક એને પ્રગટતા રૂપ હોય છે, એવો અંધકારના સમયે વાદળાના સમયે પણ એ વાદળા છે એવું જાણનારો પણ એક અંશ બચી ગયો છે કે આ મેઘપટલ આવી ગયું છે, આ મારો સૂર્ય ઢંકાઈ ગયો છે, એ સૂર્ય ઢંકાઈ ગયો છે એવું જાણવું પણ એ અંશમાં થાય છે. એટલે એ અંશ એટલો ખુલ્લો રહી ગયો છે. જ્ઞાન દર્શન અને દિવ્ય સ્વયોત્તમ ભાવે છે એનો એક અંશ સદાય અંશીને પ્રગટ કરતો ખુલ્લો રહે છે. અને એ ખુલ્લો અંશ છે એ ઉપયોગનો અંશ છે અને એ ઉપયોગમાં ઉપયોગવાન વિદ્યમાન છે. એવી કોઈ સ્થિતિ જીવ પાસે બચી ગઈ છે, આ સ્થિતિ એને ખ્યાલમાં આવે તો આવું ભેદ જ્ઞાન કરે તો એ મુક્તિનું કારણ છે. ઉપયોગ તે જીવની પર્યાય છે તેથી તે ધર્મ છે, અને જીવ તે પર્યાયનો ધારણ કરનારો છે તેથી તે ધર્મી છે. ઉપયોગના જેટલા પ્રકાર છે તે કોઈ બીજાના ધર્મ નથી, પરંતુ જીવના જ ધર્મ છે. આ ઉપયોગના આપણે 14 પ્રકાર લીધા ને, 9 અને 5,
નવ અને પાંચ બધા પ્રકારો છે એ જીવના જ છે, ચાહે અજ્ઞાન રૂપ ઉપયોગો કે ચાહે સમય જ્ઞાન રૂપ ઉપયોગો, ચાહે તો કારણ જ્ઞાન રૂપ ઉપયોગો કે કારણ દર્શન રૂપ ઉપયોગો, જે કોઈ ઉપયોગના 14 પ્રકાર આપણે જોયા, એ 14 પ્રકારના ઉપયોગ એમાં બે કારણ રૂપ ઉપયોગ છે, બાકીના 12 છે એ 12 છે, એ 12 માં પણ એક કેવળ જ્ઞાન ને કેવળ દર્શનના બે ઉપયોગ છે, બાકીના 10 છે એ છદ્મસ્થ અવસ્થામાં હોય છે, એ બાકીના 10 માં પણ 4 સમ્યક જ્ઞાનના કીધા, એમાંથી 3 વિભાવ જ્ઞાનના કીધા, ઓલામાં દર્શનમાં પણ જે 3 કીધા મતિ ચક્ષુ અચક્ષુ નવદી એ પણ 3 વિભાવના દર્શનમાં છે, એવી રીતે 4 સમ્યક જ્ઞાનના, 3 મિથ્યા જ્ઞાનના અને 3 મિથ્યા દર્શનના, એવી રીતે 10 ઉપયોગ અને 1 ઉપયોગ કેવળ દર્શનનો, એ સ્વાભાવિક કહેવાય, એક કેવળ જ્ઞાનનો એ સ્વાભાવિક કહેવાય, અને એક કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને એક કારણ દર્શન સ્વભાવ ઉપયોગ, એને ખરેખર ત્રિકાળ કહેવાય. એવી રીતે 14 ભેદ આમાં આવ્યા. એટલે કહે છે કે જે જીવ તે પર્યાયને ધારણ કરનારો છે, ધર્મી છે, તે ઉપયોગ જીવની પર્યાય છે તેથી તે ધર્મ છે, અને ઉપયોગના જેટલા પ્રકાર છે એ કોઈ બીજા ધર્મ બીજાના ધર્મ નથી પરંતુ જીવના જ ધર્મ છે. મતિ જ્ઞાન ઉપયોગ હોય કે ત્રિકાળ સુધ ઉપયોગ હોય, બંને જીવના ધર્મ છે અને જીવ ધર્મી છે. જેવી રીતે દીપક સ્વભાવથી જ પ્રકાશમાન છે, તેનો સ્વભાવ પરને કારણે નથી, તેવી જ રીતે આત્મા ચૈતન્ય દીપક છે અને ઉપયોગ તેનો પ્રકાશ છે. આત્મા સ્વભાવથી જ ઉપયોગ સ્વરૂપ છે, કોઈ પરને કારણે તેનો ઉપયોગ નથી. મતિશ્રુત જ્ઞાન ઉપયોગ પણ ઇન્દ્રિયો કે મનને કારણે નથી થતો, તે ઉપયોગ પણ જીવનો જ ધર્મ છે. આમ કહીને અહીંયા એ સિદ્ધ કરે છે કે ઉપયોગનું અનન્યપણું ઉપયોગવાનથી છૂટું નથી, ચાહે ત્રિકાળ રૂપ હો તો એ તો અભેદપણું છે, નિત્ય તાદાત્મ્યપણું, અને વર્તમાન ઉપયોગ હો તો એને પણ અનન્યપણું જ્ઞાયક સાથે વર્તી રહ્યું છે. જે 17-18 ગાથામાં કીધું એ પણ પરોક્ષ અનુભૂતિની ચર્ચા છે, ત્યાં પ્રત્યક્ષ અનુભૂતિની ચર્ચા નથી. બાળ ગોપાળ સૌને જણાય છે. અને ઉપયોગમાં ઉપયોગ 181-182 ગાથામાં કીધો, ત્યાં સદુપયોગની ચર્ચા છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી, 69-70 ગાથામાં કીધું. ત્યાં વસ્તુની સ્થિતિ બતાવી છે, જેમ 17-18 ગાથામાં પરોક્ષ અનુભૂતિ કહીને વસ્તુની સ્થિતિ બતાવી, એમ ક્રોધાદિ ક્રિયા નિષેધવામાં આવી છે કારણ કે પરભાવભૂત છે. જ્ઞાનાદિ ક્રિયા નિષેધવામાં આવી નથી કારણ કે એ સ્વભાવભૂત છે, એમ 69-70 સમયસારમાં બતાવ્યું. એવી રીતે 181-183 સદુપયોગમાં ઉપયોગ છે એમ બતાવ્યું. 17-18 ગાથામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાલ સૌને અનુભવમાં આવી ગયો છે, ત્યાં પરોક્ષતાથી બતાવેલી વાત છે. જેને ખ્યાલ આવે છે એને પ્રત્યક્ષ થઈ જાય છે, એને વેદન આવે છે. આવી સ્થિતિ ઉપયોગ અને ઉપયોગવાનની રહેલી છે, એ વિદ્યમાન છે. આખો ઉપયોગવાન છે એ ધ્યેયભૂત અભેદ છે, એનો ઉપયોગ અનન્ય ઉપયોગવાન સાથે છે એ જ્ઞેયભૂત અભેદ છે. એ ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદ વસ્તુનું સ્વરૂપ છે, એમાં જેટલા ભેદ વિકલ્પો ચાલે છે એટલો રાગની ઉત્પત્તિ થાય છે, અને જયારે ભેદ વિકલ્પો છૂટીને અભેદ પરિણમન થાય છે ત્યારે અહીંયા ચારિત્રની પર્યાયમાં વિતરાકતાની ઉત્પત્તિ થાય છે. આવી કોઈ ઉપયોગની મુખ્યપણે વાત અહીંયા કારણસૂત પર્યાય કહીને ઉપયોગની સ્પષ્ટતા આખી 10 ગાથામાં કરેલી છે. અત્યારે આપણે અહીંયા આ જગ્યાએ પૂરો કરીએ છીએ, કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આમાં મુખ્યપણે આખી 10 ગાથા ઉપયોગની છે, એટલે હવે આમાં ઘણા પેજ છે, આપણે એના મુખ્ય મુખ્ય અંશો આપણે હવે પછી લઈ લેશું, કારણ કે આખું તો ઘણું છે પણ એક ને એક વાત પણ 2-3-4 વાર રિપીટ પણ થતી હોય છે, પણ મુખ્ય વાતો આપણે લઈ અને આપણે 10 ગાથા આવતા રોજગારે ફરી જોઈ લેશું. બહુ સરસ, થેન્ક યુ જીતનભાઈ. આપણે કોઈને પ્રશ્ન હોય તો 5-1 મિનિટ છે, આપણે લઈ શકશું, તો કોઈને પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હેલો જયકિનેન્દ્રભાઈ, મને પ્રશ્ન છે કે આપણે જે ત્રિકાળ ઉપયોગ અને વર્તમાન ઉપયોગની વાત કરી તો ત્યાં જે આપણે જીવનો સ્વભાવ અનેકાંતમય છે અને જે એક અનેક ની ત્યાં વાત છે, ત્યાં ઈ અને આ બે વાતનો સુમેળ થાય. હા, એક ને અનેક ની વાત છે ને, એક અનેક ઘણી જગ્યાએ આવે. એક અનેક છે એ ધર્મ પણ કહેવાય, અને એક અનેક છે એ દ્રવ્ય એક રૂપ છે અને પર્યાય અનેક રૂપ છે એમ પણ કહેવાય. કેમ કે
એક અનેકના વિકલ્પો ચાલે એવી પણ 20 કડક 142 ની ગાથામાં વાત આવે. એક અનેક ધર્મ પરિશિષ્ટમાં આવે તો એ કઈ અપેક્ષા કઈ ગાથામાં ક્યાં લાગુ પડે છે એ અનુસાર આપણે એનો વિચાર કરવો પડે. અહીંયા જે ઉપયોગ અને ઉપયોગવાનની સત્તા કહેવા માંગે છે એમાં વર્તમાન ઉપયોગમાં એનું પરિણમન બતાવે છે, ત્રિકાળ ઉપયોગમાં એની ત્રિકાળતા અપરિણામી તરીકે બતાવે છે, અને એ વર્તમાન ઉપયોગને શુદ્ધ થવા માટે કારણપણું ત્રિકાળ ઉપયોગમાં પડેલું છે ધ્રુવ વિશેષમાં અહીંયા એ વિષય બતાવવા માંગે છે કે ઉપયોગ કદી રાગ રૂપ થયો નથી, ઉપયોગ કદી ઇન્દ્રિય રૂપ થયો નથી, ઉપયોગ પર રૂપ થયો નથી, ઉપયોગે ઉપયોગવાનને કદી છોડ્યો નથી. તેવો જો તને વિશ્વાસ આવી જાય તો તને અંદરથી કારણપણું મળી અને તારો અંધકાર દૂર થઈ જાય, રાગ દૂર થઈ જાય અને પ્રકાશ તારો સ્વસંવેદન રૂપે પ્રગટ થઈ જાય. અહીંયા એ ચર્ચા છે. ઓલી એક અનેકની ચર્ચા છે એ તમે દ્રવ્ય પર્યાયમાં ઘટાડવામાં તો એક છે એ ત્રિકાળી દ્રવ્ય છે જેને અહીંયા ઉપયોગવાન કીધો, અને અનેક છે એમાં વર્તમાન ઉપયોગમાં અનેકતારૂપી પરિણમન ચાલે છે, અને એ ઉપયોગ અનેકતારૂપ હોવા છતાં એકરૂપ છે એ કેવી રીતે છે એને જ્ઞાયકને છોડ્યો નથી માટે એની એકરૂપતા અહીંયા રહેલી છે, અને એમાં જ્ઞેયાકારો બને છે એ અપેક્ષાએ એને જ્ઞાનના ઉપયોગને પણ અનેકાકાર કહેવામાં આવે છે. પણ એ અનેકાકાર હોવા છતાં એ એક છે એવું સમયસારની બીજી ગાથામાં 7 બોલથી જયારે સિદ્ધિ કહેવી ત્યારે એમ લખ્યું છે એને કે જ્ઞાન અનેકાકાર હોવા છતાં એક પણ રહી ગયું છે. જ્ઞાન અનેકાકાર હોવા છતાં એક છે એટલે જ્ઞાનનો સુપર પ્રકાશક સ્વભાવ અખંડ છે, એકરૂપ છે એમ અનેકાકાર હોવા છતાં એક છે, અને એકમાં તમે ત્રિકાળી દ્રવ્યને લ્યો, અનેકાકારમાં ઉપયોગને લ્યો, અને એ ઉપયોગમાં ઉપયોગવાન છે એવો ખ્યાલ આવે તો એનું અનેકાકાર પણ છૂટી અને સળંગપણે ત્રિકાળી દ્રવ્ય આખું અનંત ગુણાત્મક એની અનંત કારણ શુદ્ધ પર્યાય એ અને એનો વર્તમાન ઉપયોગ એની સાથે અભેદ થઈ ગયો તો એ એકરૂપ જ્ઞાનમય પરિણમન થઈ ગયું, એને અનુભૂતિ થઈ એમ કહેવામાં આવે. એવી રીતે આપણે વિચાર કરી શકાય. તો પછી ભાઈ આપણે એક અનેકમાં પણ જો દ્રષ્ટિનો વિષય ઇન્ડાયરેક્ટલી પણ છે જ તો બીજું એક અનેકમાં બીજું શું ગણવાનું છે? તમે જે અનેક ધર્મોની એક અનેક હાજી હેલો આવી ગયા હેલો હા હેલો ચેતનભાઈ હા ઉષાબેન તમારો પ્રશ્ન હાજી હાજી થેન્ક યુ ભાઈ એક અનેકમાં દ્રષ્ટિનો વિષય નથી આવતો. એ એક કયો એ દ્રષ્ટિનો વિષય છે, અનેક કયો તો એ જ્ઞાનનો વિષય છે. એક અનેકને ભેગા જોવા એ પરિણમન રૂપ પણ એક અનેકને ભેગા જોવા એ પરિણામી દ્રવ્ય થઈ જાય છે, એ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો એક જ હોય છે જે અનંત ગુણાત્મક અને અનંત કારણસૂત પર્યાયાત્મક છે, એ એકલો અખંડ એક દ્રષ્ટિનો વિષય છે. અને ઉપયોગનું જે વર્તમાન પરિણમન ચાલી રહ્યું છે ઉત્પાદ્ય એ ઉપયોગ છે એ અનેકાકાર હોવા છતાં આત્મા સાથે અભેદ થઈને પરિણમે ત્યારે એ દ્રષ્ટિનો વિષય એને દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં લીધો એમ કહેવામાં આવે. ત્યારે દ્રવ્યગુણ પર્યાયના ભેદ વિકલ્પો છૂટી જાય છે, એવા પરિણામી દ્રવ્યમાં અનુભૂતિ થાય છે. તો એ એક અનેક પણ દ્રષ્ટિનો વિષય નથી. એક તમે લ્યો ત્રિકાળી દ્રવ્ય તો દ્રષ્ટિનો વિષય, અનેક પણ લ્યો તો એ પર્યાય થઈ ગઈ. પર્યાય આત્મા સાથે અવલંબન લઈને પરિણમે તો એ પરિણામી થઈ ગઈ. એવા પરિણામીમાં અપરિણામી છે, અપરિણામી દ્રષ્ટિનો વિષય, પરિણામનો ભેદ છે એ પરદ્રવ્ય છે, અને પરિણામ પરિણામી બને તો એ અભેદ અપરિણામીનો આશ્રય લઈને પરિણામી બને તો એને જ્ઞાનનું જ્ઞેય થયું કહેવાય, એ પરિણામી દ્રવ્ય કહેવાય, અપરિણામી નથી. એ એક અનેક લેતા પરિણામી થઈ જાય છે, એક લેતા અપરિણામી રહે છે, અનેક કહેતા પરિણામ છે. એવી રીતે એને સમજવાનું છે. હા બરાબર હા, એ પરિણામી દ્રવ્યની ત્યાં વાત છે, પણ આપણું ત્યાં પણ લક્ષ્ય તો એકને પકડવાનું છે એ જ બતાવવા માંગે છે ને? હા એમ જ એટલે એ લક્ષ્ય જે તમે બોલો, લક્ષ્ય કીધું ને, એ લક્ષ્ય છે એ પર્યાય છે, અને એ લક્ષ્ય એનું કોની તરફ છે તો કે ત્રિકાળી દ્રવ્ય તરફ છે, તો એ દ્રવ્યને પર્યાય અભેદ થઈ ગયા. હાજી હાજી, લક્ષ્ય છે ને એ લક્ષ્ય છે, શ્રદ્ધા છે, પ્રતીતિ છે, એ બધી વસ્તુ પરિણમનમાં આવે છે. એટલે જયારે તમે શુદ્ધાત્મા તરફ તમારા ઉપયોગનું પ્રયાણ ચાલે, શ્રદ્ધાનું પ્રયાણ ચાલે, ચારિત્રની પર્યાય તરફ જાય તો એ તરફ વળવું
વળવું એ નવું કાર્ય થયું, નવું કાર્ય થયું એ પર્યાય થઈ ગઈ. અને એ વળવું કોના તરફ થયું? તો કે દ્રવ્ય તરફ. તો કે દ્રવ્ય છે એ ત્રિકાળી દ્રવ્ય થયું, એના તરફ પર્યાય વળી, એની સન્મુખ થઈ, એને જ્ઞેય બનાવ્યું, એનું અહમ કર્યું, તો એ પર્યાય દ્રવ્યમાં અહમ કર્યું તો એ પરિણામી બની ગયું. એમ આમ કે આમ સમજણ એ રીતે કરવી. ત્યાં પછી કોઈ ભેદ વિકલ્પ નથી હોતા, ત્યાં દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ વિકલ્પ નથી ચાલતા. અનુભૂતિના કાળે બધું આત્મા જ છે. દ્રવ્ય કયો, ગુણ કયો, પર્યાય કયો, બધું આત્મા થઈ ગયું છે. ત્યાં 14મી ગાથામાં આવ્યું છે સમયસારની કે સમ્યક દર્શન કયો કે આત્મા કયો, બધું એકાર્થ છે. ત્યાં કોઈ ભેદ વિકલ્પ નથી હોતા કે આ પર્યાય છે અને આ પર્યાય દ્રવ્યનું અવલંબન લે છે, તો વિકલ્પ થઈ ગયો. તો અહીંયા અનુભૂતિ નથી. એટલે અનુભૂતિમાં આખું અભેદ થઈ જાય છે, પણ એ આખું અનુભૂતિમાં અભેદ થયું એ આખો દ્રષ્ટિનો વિષય નથી. એમાં અપરિણામી છે દ્રષ્ટિનો વિષય છે, પરિણામ છે એ જ્ઞાનનો વિષય છે. અને એ અપરિણામી પૂર્વક પરિણામ અભેદ થયા તો એને પરિણામી કહેવામાં આવે. અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી. એવા પરિણામીમાં અનુભૂતિ થાય છે એમ કહેવાનો આશય છે. હા, બહુ સુંદર ભાઈ. એટલે જયારે અજ્ઞાની ને જયારે આટલું થોડુંક ભાન થયું છે ને આ તરફ જયારે બતાવવા માંગે છે, તો એ ક્યારે વિકલ્પો તો થવાના જ, ત્યાં શ્રદ્ધાનું પ્રયાણ આમ થાય કે તારી. હા, એ બધું જે જેટલો સમય એનો ઉપયોગ આત્મા તરફ જવા માટેની વિચારધારા ચાલે છે, તો એ વિચારધારા જેટલી ચાલે એ વિકલ્પાત્મક હોય છે. પણ એ વિચારધારા ચાલતા 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 ત્યારે એનું કોઈ એવું પરિણમનનો સ્વકાળ આવી જાય કે આત્મા સાથે અભેદ થઈને એ વિચાર પરિણમી ગયા, તો એ જ્ઞાન બની ગયું. હવે એ વિચાર ન રહ્યો, હવે એ વિકલ્પ ન રહ્યો, એ જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાન થયું એ કેવું છે? તો કે એ જ્ઞાયક જેવું જ જ્ઞાન છે, એને જ અનુભૂતિ કહેવામાં આવે. જ્યાં સુધી વિચાર ચાલે ત્યાં સુધી એની સાથે વિકલ્પ જોડાયેલો છે, અને એ વિચાર જ્ઞાનમાં પરિણમે ત્યારે એ જ્ઞાનમાં અનુભૂતિ થાય છે. એક પૂછવું હતું કે જે તમે વિભાવ ઉપયોગની વાત, આપણે સ્વભાવ ઉપયોગ અને વિભાવ ઉપયોગની વાત થઈ ને, તો સ્વભાવ ઉપયોગ તો હંમેશા જેમ અંશ ને અંશની વાત છે એવી જ રીતે છે. એટલે જયારે આપણે વિભાવ ઉપયોગની વાત કરીએ છીએ ત્યાં બી આપણે અંશ અંશી તરીકે જ જોવાનું છે, પણ ત્યારે જીવનું લક્ષ પર તરફ છે એમ સમજવાનું છે. હા, એટલે અહીંયા છે ને વિભાવ ઉપયોગ ને અહીંયા છે ને મતિ શ્રુત અવધિ મંતર્ય સમ્યક હોય ને એને વિભાવ ઉપયોગ બા લીધો છે. અને તમે જે વિભાવ ઉપયોગની વાત કરો છો એ કુશ્રુત ને કુ અવધિની વાત છે. અહીંયા જે વિભાવ જ્ઞાનના ઉપયોગમાં સમ્યક અને નિત્ય એવા બે ભેદ પાડ્યા છે. એ સમ્યક અને નિત્યા ભેદમાં મતિશ્રુત અવધિ મન પર્ય છે, એમાં મતિશ્રુત ને પરોક્ષ કીધું, વેદન અપેક્ષા એ પ્રત્યક્ષ કીધું, અવધિ અને મન પર્ય ને વિકલ્પ પ્રત્યક્ષ કીધું, અને કેવળ જ્ઞાન ને સકલ પ્રત્યક્ષ કીધું, અને કુમતિ કુશ્રુત ને કુ અવધિ ને નિત્યા કીધા. એવી રીતના અહીંયા વાત છે. વિભાવ ઉપયોગ છે એ પરલક્ષી વાળો વિભાવ ઉપયોગની આપણે ચર્ચા કરતા હોય તો એ વિભાવ ઉપયોગમાં પણ એ ઉપયોગનો અંશ આત્મા સાથે કથનચિત અનન્યપણે જોડાયેલો છે, પણ એ વિભાવરૂપ હોવાને કારણે એને અજ્ઞાન નામ આપવામાં આવે છે. એક કહેવામાં આવે. અચ્છા, હા બરાબર. એટલે ત્યારનો એ વિભાવ ઉપયોગી અજ્ઞાન કહેવાય. આપણે જે મતિશ્રુત જ્ઞાન વાળો એ અજ્ઞાન કહેવાય. જ્યાં સુધી સમ્યક ન થયું હોય ત્યાં સુધી મતિશ્રુતે કુમતિ ને કુશ્રુત રૂપ પરિણમે છે, એ અજ્ઞાન થઈ ગયું. અને એ અજ્ઞાન મટી અને એ મતિશ્રુત આત્મા સન્મુખ પરિણમે તો એ સુમતિ ને સુશ્રુત થઈ ગયું. એવી બહુ સુંદર, થેન્ક યુ ભાઈ. હા, અજ્ઞાનીએ તો પેલા નિર્ણય કરવાનો છે, આ બધો નિર્ણય કરવાનો છે. પેલા નિર્ણયની ભૂમિકા આવે છે. નિર્ણયની ભૂમિકા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી શું છે, વિષયો બધા એને સમજી લેવા પડે. ઘણી વખત શું થાય છે કે એકદમ ઊંચી વાત સાંભળી લીધી હોય ને જીવે, તો પછી એને ઓલી સામાન્ય વાત એ ઘણી વાર આવે ને, તો પછી એને એમાં એનું જ્ઞાન કામ ન કરતું હોય. એટલે હું તમારી વાત નથી કરતો, હું જનરલ વાત કરું છું. એટલે આમાં શું છે, આમાં શું છે કે આમાં સતત અભ્યાસની બહુ જરૂર છે, અને એને વ્યવસ્થિત ચિંતન મનન કરીને નિર્ણયની ભૂમિકા કરવી જોઈએ. નિર્ણયની ભૂમિકા ન આવે ને તો આ બધું વાંચવું સાંભળવું થઈ જાય, ખ્યાલમાં પણ થોડું ઘણું ક્ષયોક્ષમ અનુસાર આવી જાય, પણ નિર્ણયની બહુ કિંમત છે. નિર્ણય આવે છે ને ત્યારે જીવ આગળ વધવાનું ચાલુ થાય છે.
આ એવી વસ્તુની સ્થિતિ છે. અને આ થોડો વિષય ગંભીર પણ છે, ઘણો ગંભીર વિષય છે, ખૂબ અભ્યાસ માંગે છે આ વિષય, બહુ સૂક્ષ્મતા વાળો વિષય છે. આ જનરલ વિષય નથી, જનરલ વિષયમાં તો જીવો એમ કહી દે કે બસ હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, એવી શ્રદ્ધા કરો, એવું અહમ કરો, એવું જ્ઞાનને એ તરફ લઈ જાઓ. ઈ શ્રદ્ધાને કે જ્ઞાનને કોઈ તરફ લઈ નથી જઈ શકતું, એની સમજણ થાય છે ને તો સહજ પણ એ વળી જાય છે એ તરફ, એમ અહીંયા કહેવાનો આશય છે. કોઈ લઈને જ જશો તું, એવું તો વિકલ્પ બનાવીનો જીવ કરે છે, હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, ને ઉપયોગવાન છું, શાશ્વત છું, ને એક છું, નિર્લેપ છું, કેમ એની પર્યાય વળતી નથી દ્રવ્ય તરફ, કે સમજણનો ખરેખર અભાવ છે, યથાર્થ સમજણ નથી થઈ. યથાર્થ સમજણ હોય તો શ્રદ્ધાને હું જ્ઞાયક છું એ બોલવું ન પડે, એ શ્રદ્ધા અહમ કરતી જ ઉભી થાય, એને બોલવું જ ન પડે, એને એ તરફ સહજપણે ઉપયોગ ચાલ્યો જાય, શ્રદ્ધા સહજ ચાલી જાય, સમજણપૂર્વક છે બધું, સમજણ હોય ને તો તરત ખ્યાલ આવી જાય, એવું છે. સાચી વાત છે ભાઈ, થેન્ક યુ. થેન્ક યુ શેતનભાઈ, થેન્ક યુ હિનાબેન. જય જીનેન્દ્ર. કોઈને ભાવ છે જીનવાણી લેવાનો? ઉષાબેન લઈ શકશો તમે? માનિક તો છો ભાઈ? હાજી હાજી, લઈ શકો. ઉષાબેન તમે લઈ લો. ઉષાબેન કોઈ છે નહીં, મને લાગે હું જ લઈ લઉં, ચલો કોઈ નથી. હે જીનવાણી ભારતી, તો હી જપો દિન રે, જો તેરી શરણા ગયે સો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સૂઝે લોકાલોક, સો વાણી મસ્તક નવો સદા દેત પૂજો. બોલું જીનવાણી માતનો જય હો. જય હો. પરમ કૃપાળુ કાન ગુરુદેવનો જય હો. જય હો. પરમ પવિત્ર સનાતન જયનો જય હો. જય જયકાર હો. જય હો. જય જયકાર હો. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.